મેઘરાજા છાના થઈ ગયા હોય તેવું જણાઈ રહ્યું હતું। શહેરીજનો પણ ઉકળાટ અને અસહ્ય ગરમીથી અકળાયા હતા। ત્યારે બપોરની શરૂઆતથી જ કાળા ડિમાંગ વાદળોની સાથે મેઘરાજાની સવારી એકાએક વિજાપુર ખાતે આવી પહોંચી હતી અને થોડી જ વારમાં આ વાદળો એક ધાર ધોધમાર વરસ્યા હતા, જેને લઈને શહેરીજનોને કંઈક અંશે રાહતનો અહેસાસ થયો હતો। સમગ્ર વિજાપુર શહેરમાં ઓછા સમયમાં મોટા ફોરા સાથેના વધુ વરસાદ પડવાને કારણે વિવિધ વિસ્તારો પાણીની તરબોળ થયા હતા। ચક્કર ખત્રી કુવા, કસાઈવાડા, મોમનવાડા, ઋષિકેશ સોસાયટી, જલારામ સોસાયટી, ટીબી વિસ્તાર, મણિપુર રોડ પર આવેલા દેવર્શિપ બંગલોઝ, આરવી બંગલોઝ, પ્રગતિ સોસાયટી, અંબર સોસાયટી, નંદનવન સોસાયટી તથા ભાવસોર રોડની સોસાયટીઓ, નંદનબાગ બંગલોઝ, સુકન બંગલોઝ, તિરુપતિ સોસાયટી વગેરે વિસ્તારમાં પાણી ભરી જવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા હતા। એકંદરે એ થોડા સમયનો વરસાદ પણ વધુ વરસાદ સરકારી ચોપડે 46 મીમી નોંધાયો હતો। ફરી મળીશું નવા સમાચાર સાથે, જોતા રહો આપણું ગુજરાત। તો WhatsApp, Twitter, Facebook, Instagram જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે।